તમારી પોઝિટિવિટી તમારી નપુસંગતામાંથી ન આવવી જોઈએ તમારી સાર્થકતામાંથી આવવી જોઈએ તમારી ક્ષમતામાંથી આવવી જોઈએ તમારી આવડતમાંથી તમારી સમજમાંથી આવવી જોઈએ આપણે ત્યારે એવું ન કહી શકીએ એક પતિએ પત્નીને તમાચો મારી દીધો ને પછી આપણે એમ કે તને સમજતો જ હોય પ્રેમ કરવાનો પ્રેમ જ કરતો હોય બેન પોઝિટિવ રહેવાનું ત્યારે પોઝિટિવની જરૂર નથી ત્યારે અવાજ ઉઠારવાની જરૂર છે નહીં હા ઊંચા આવા જે બોલી લીધું હોય ને તમે ઘરની બહાર નીકળી ગયા હોય ત્યારે કહેવાય કે બેન ક્યારેક તકલીફો હોય મૂંઝવણ હોય કેટલાય મૂંઝારો લઈને એક માણસ ફરતો હોય તો ક્યારેક બોલાઈ જાય તમે જોજો આપણને બધાને ક્યાંક એવી 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 વિશિષ્ટ પ્રકારની નેગેટિવિટી ગોતવાની કરવાની કોઈકના દુર્ગુણ આપણને બધાને યાદ હોય મેં કીધું એમ ફોર એક્ઝામ્પલ આજે કાલ સવારે તમે બધા મળો ને પંકજભાઈ એમ કે નેહલબેન બહુ સારા માણસ છે તો આપણે એમ કહીએ હમ પછી પંકજભાઈ થોડાક વધુ ઇમ્પ્રેસ થયા હોય બહુ નિખાલસ અને સરળ હૃદયના છે એટલે તમે ત્રીજી બીજી વાર એમ કરો હન અચ્છા પછી ત્રીજું વાક્ય એ બોલે કે એટલું સરસ કામ કરે છે એવા સરસ બાળકો સાથે કામ કરે એટલે ત્રીજું વાક્ય મારું ને તમારું કંટાળાથી કયું હોય ખબર મારો બહુ પરિચય નથી નેહલબેન સાથેનો હવે ઊંધું વિચારી પંકજભાઈ એવું કે આમ નેહલબેન વક્તા સારા પણ થોડાક વાયડા બહુ એટલે તરત જ સાચું કહું હું દૂર થી એને જોયું ને ત્યારે જ મને લાગ્યું કે વાયડા હશે જ દેવાનું કોઈને અહીંયા બેઠેલી કોઈક વ્યક્તિનો એક સવારે કાલ સવારે માનો કે માતાજી કરે કોઈ દિવસ એવું ન થાય હોય એના કરતાં થોડાક પરિવાર નીચું આવી જાય તો બધા ભેગા થઈને આવું કે ખબર બોલી નીકળતો હતો ને તેથી જ મને એમ થતું તો કામ એટલો સ્પીડમાં જાય પડવાનો જ છે કોક દી એટલી ચર્ચા કોઈની સફળતાની આપણે નહીં કરીએ કોઈ પરિવાર છે વર્ષોથી સાથે રહેતું હોય સંસ્કાર માટે જાણીતું હોય એના ઘરે વર્ષો સુધી સરસ ચાલતું હોય ને તો કોઈ દિવસ આપણે કોઈને દાખલા નહીં દઈએ કેટલા સરસ માણસો પરિવાર એકબીજાને હળી મળીને રે સમજીને રહે એકબીજાની ઓળખ કરી રાખે ક્યારેય દાખલા ન દઈએ પણ એકાદ ભંગાણી ઘરમાં થાય તો ફોન કરી કરીને કહીએમ અહીંયા આમ થયું આ જગત આ માટે તો નથી જ ઈશ્વરને ક્યાંક માણસ જાત ઉપર શ્રદ્ધા હતી ને એટલે બધી જ ઇન્દ્રિયો સાથે સૌથી વાલું સંતાન માણસ છે ઈશ્વરનું દરેક પ્રાણીની અંદર થોડું થોડું ઓછું મૂક્યું માણસ નામના પ્રાણીમાં બધું મૂક્યું કારણ કે એને ખબર હતી હું બધે નહીં જઈ શકું એટલે હું માણસ બનાવું આખી પૃથ્વીને સરસ રીતે સંભાળી શકશે અને સૌથી વધુ બગાડાણે કર્યો સાહેબ તમે તો એ સભ્યતામાંથી છો કે ન દેખાતા હોય એવા બેક્ટેરિયા માટે પણ સંવેદના રાખો છો જેને તમે સજીવ ગણો છો કોઈના જીવને દુભાવવું એ એ એક પાપ ગણે એટલે તમારી સંવેદનાની કેવી કેવી ઊંચાઈ હશે આવી જ એક સંવેદનાની ઊંચાઈ દસ વાગી ગયા છે મને ખબર છે મારે દસ વાગે છેલ્લી કથા કહીને હું પૂરી કરું કારણ કે પાછું એમાંય તે આપણે જીવનું તો કરવાનું ધ્યાન તો રાખવાનું ને છેલ્લી મારી વાત કહીને પૂર્ણ કરું